जय स्वामी नारायण। गुड मॉर्निंग स्टूडेंट्स, मित्रों, इंग्लिश में हवे आपणे जेम जेम आगळ वधी रह्या छीए तेम आपणे ए जाणवू जरूरी छे के जे कंई पण भण्या ए वस्तुनु आपणे रिविजन करता रहीए। अगाउ तमने फंक्शन्स आपणे चलावेला छे, ए ज फंक्शन्स आजे आपणे बोर्ड ऊपर पण फरीथी एने रिवाइज करी रह्या छीए, तो ए फंक्शन्स तमारे बराबर विगतवार समझवा। धोरण 10 अने धोरण 12 मां 9 तेमज 12 12 માર્ક્સના ફંક્શન્સ પૂછાય છે, એટલે ફંક્શન્સ એ આપણા માટે ખૂબ જ જરૂરી છે, તો ફંક્શન્સને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ। તો મિત્રો, ફંક્શન્સ શું છે? તો વાક્યની અંદર જે ભાવાર્થ બતાવવામાં આવેલો છે એ ભાવાર્થ શું બતાવે છે, એનો ભાવ કયો પ્રગટ થયો છે, એ વસ્તુ એમાંથી આપણે જજ કરવાની હોય છે, એમાંથી આપણે શોધી કાઢવાની હોય છે, અને એને આધારે નક્કી કરવાનું છે કે આ વાક્યમાં આ ફંક્શન્સ રહેલું છે, અથવા તો આ વાક્યનું જે નિર્માણ થયું છે એ કયા ફંક્શન્સ માટે તૈયાર થયું છે એ તમારે યાદ રાખવાનું છે। તો આપણે નવમા લેવલથી લઈએ છીએ, તો નવમામાં આપણે પહેલું જ જે ફંક્શન્સ છે એ છે મિત્રો ડિસ્ક્રાઇબિંગ એબિલિટી। તમારે શબ્દો ઉપર ખાસ જવાનું છે, પહેલાં તો ફંક્શન્સનો મતલબ શું થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો એબિલિટીનો મતલબ મિત્રો થાય છે ક્ષમતા। હવે આપણામાં કાર્ય કરવાની કેટલી ક્ષમતા રહેલી છે, અથવા તો મારામાં કામ કરવાની કેટલી શક્તિ રહેલી છે, તો એ ક્ષમતા અને શક્તિ એવું બતાવવા માટે ઇંગ્લિશની અંદર આપણે કયા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એના આધારે તમારે નક્કી કરવાનું કે આમાં એબિલિટી ફંક્શન્સ છે। તો અહીંયા મેં તમને ક્લુ વર્ડ્સ તરીકે આપણે લખીને આપેલું છે કે ભાઈ કેન મુખ્ય શબ્દ છે, કેન, આ કેન શબ્દ એવું બતાવે છે કે શકવું, એટલે કે હું આ કામ કરવા માટે સક્ષમ છું, તો એના દ્વારા ક્ષમતા બતાવવામાં આવે છે। હવે કેન ન મૂકવું હોય તો એના ઓપ્શનમાં શું છે, તો ઇઝ એમ આર પ્લસ એબલ ટુ, ઇઝ એબલ ટુ, એમ એબલ ટુ કે આર એબલ ટુ, આ પણ કેનનો જ ભાવાર્થ સૂચવે છે। કેન ઇઝ ઇક્વલ ટુ ઇઝ એબલ ટુ, આર એબલ ટુ કે એમ એબલ ટુ, તો હું એમ કહી શકું કે આઈ કેન રન ફાસ્ટ, તો આઈ એમ એબલ ટુ રન ફાસ્ટ, એબલ ટુ રન ફાસ્ટ એવું હું કહી શકું, તો બંને વાક્યોનો મતલબ સેમ થાય છે। એટલે ઇઝ એમ આર એબલ ટુ હોય કે કેન હોય, પણ એ ક્ષમતા બતાવે છે, તમારામાં કામ કરવાની શક્તિ બતાવે છે, ક્ષમતા અને શક્તિ બંને બતાવે છે। એ જ રીતે ભૂતકાળ હોય તો કુડ શબ્દ છે, હું આ કામ કરી શક્યો હોત, મારામાં આ કામ કરવાની ક્ષમતા હતી એવું બતાવવું હોય તો ઇફ આઈ ટુક પાર્ટ, જો મેં ભાગ લીધો હોત તો આઈ કુડ વિન ધ રેસ, હું રેસ જીતી શક્યો હોત, આ ભૂતકાળની એબિલિટી છે, તો એના માટે કુડ શબ્દનો ઉપયોગ થાય। જો કુડ ને બદલે વોઝ વેર એબલ ટુ નો ઉપયોગ પણ થઈ શકે, કુડ ઇઝ ઇક્વલ ટુ વોઝ વેર એબલ ટુ, એટલે કુડની જગ્યાએ વોઝ વેર એબલ ટુ નો ઉપયોગ પણ આપણે કરી શકીએ। તો મિત્રો, આ જે ફંક્શન છે શું બતાવે છે, તો આપણે અહીંયા લખ્યું છે કે કોઈ પણ ક્રિયા કરવાની શક્તિ ક્ષમતા દર્શાવવા માટે ઉપરોક્ત સહાયકારક ક્રિયાપદ એટલે કે કેન, કુડ, ઇઝ એમ આર એબલ ટુનો ઉપયોગ થાય છે, તેથી આવા વાક્યો એબિલિટી ફંક્શન તરીકે ઓળખાય છે। તો એબિલિટી માટે ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, શોઈંગ એબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, આવું કોઈ પણ ફંક્શન હોય તો એબિલિટી માટે આપણે આ શબ્દોનો ઉપયોગ થાય છે। આપણે અહીંયા એક્ઝામ્પલથી સમજાવ્યું છે મિત્રો કે આઈ કેન રન ફાસ્ટ,
હું ઝડપથી દોડી શકું છું, આ એક ક્ષમતા બતાવી છે. માય બ્રધર કેન સ્પીક ઇંગ્લિશ, મારો ભાઈ અંગ્રેજી બોલી શકે છે. એનો મતલબ થયો કે મારા ભાઈમાં અંગ્રેજી બોલવાની એબિલિટી છે, ક્ષમતા છે. તો માય બ્રધર ઇઝ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ, આના આ વાક્યને આપણે ઇઝ એમ આર એબલ ટુથી પણ આપ્યું છે, એટલે તમને સમજી શકાય કે કેનનો ઉપયોગ થઈ શકે ને ઇઝ એબલ ટુનો ઉપયોગ પણ થઈ શકે. ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય એટલે ઇન્ફિનિટિવ બની જાય છે, એટલે એ પણ વાક્યરચનાની દ્રષ્ટિએ કંઈ ખોટું પડવાનું નથી. અહીંયા કુડનો ઉપયોગ બતાવે છે, શી કુડ વોક સ્પીડીલી ઇન ધ પાસ્ટ, તે ભૂતકાળમાં ઝડપથી ચાલી શકતી હતી. તો એ જ વાક્યને આપણે આ રીતે પણ લીધું, શી વોઝ એબલ ટુ વોક સ્પીડીલી ઇન ધ પાસ્ટ. તો વોઝ એબલ ટુ લઈ અને આપણે કુડનો ઉપયોગ પણ બતાવે, કુડના બદલે વોઝ એબલ ટુનો ઉપયોગ થઈ શકે. તો મિત્રો, આવા પ્રકારના વાક્યો તમને એબિલિટી ફંક્શન બતાવે છે. શબ્દ ખાસ યાદ રાખજો, ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, શોઈંગ એબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, કોઈ પણ એબિલિટી ફંક્શન્સ હોય એટલે આપણે કેન કુડને ખાસ મહત્વ આપીશું. મિત્રો, એ પછી બીજું ફંક્શન્સ અહીંયા બતાવવામાં આવ્યું છે, એક્સપ્રેસિંગ નેસેસિટી ઓર કમ્પલ્ઝન. અહીંયા બે શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે, નેસેસિટી, એની સીઈ ડબલ એસઆઈટી વાય, નેસેસિટી એટલે જરૂરી, જરૂરિયાત, અને કમ્પલ્ઝન એટલે ફરજિયાત, COMPLUSION, કમ્પલ્ઝન એટલે ફરજિયાત. ફરજિયાત અને જરૂરી વસ્તુ હોય, એવી ક્રિયાઓ હોય કે જે ફરજિયાત કરવી પડે, ત્યારે આપણે આ ફંક્શન્સનો ઉપયોગ કરીએ છીએ, એક્સપ્રેસિંગ નેસેસિટી, શોઈંગ નેસેસિટી કે ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી હોય તો આપણે આ શબ્દોનો ઉપયોગ કરશું. એના માટે ક્લુ વર્ડ્સ તરીકે મસ્ટ શબ્દનો ઉપયોગ થાય છે. મિત્રો, મસ્ટ, મસ્ટ આપણને ઇંગ્લિશમાં ખબર છે કે મસ્ટ ફરજિયાતપણું સૂચવે છે. તમારે ફરજિયાત ક્રિયા જ્યારે કરવાની થાય ત્યારે મસ્ટનો ઉપયોગ આપણે કરીએ છીએ. એ સિવાય હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ શબ્દો પણ આપ્યા છે. હવે ખાસ સમજો મિત્રો કે હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ, હેવ હેઝ વસ્તુ જુદી છે અને હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ શબ્દ જુદા છે. આ પણ એક સહાયકારક ક્રિયાપદો જ છે, પણ હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ એ ફરજિયાત ક્રિયા કરવા માટે દર્શાવવામાં આવે છે. મસ્ટ થી પણ ફરજિયાત ક્રિયા દર્શાવે છે. તો હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ માં અને મસ્ટ માં શું ડિફરન્સ છે? તો જ્યારે મિત્રો કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય અથવા તો કોઈ સમય એવો આવે કે એ સમયને કારણે, એ પરિસ્થિતિને કારણે, એ ઘટનાને કારણે થઈને તમારે ફરજિયાત ક્રિયા કરવી પડે, ઈચ્છાએ યા અનિચ્છાએ. આપણી ઈચ્છા હોય કે ન હોય પણ એ ફરજિયાત ક્રિયા કરવી પડે ત્યારે હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુનો ઉપયોગ થાય છે. આપણે એક્ઝામ્પલ દ્વારા આપણને આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મસ્ટ તો ખરો જ, વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, મારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ, આ ફરજિયાત ક્રિયા છે. વી મસ્ટ નોટ બ્રેક ધ ટ્રાફિક રૂલ, આપણે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન જ કરવું જોઈએ, મસ્ટ શબ્દથી બતાવવામાં આવે છે. તો મસ્ટ શબ્દ જે છે એ જરૂરી વસ્તુઓ બતાવે છે. હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ એ પરિસ્થિતિને અનુસંધાને ક્રિયાઓ કરવા માટે ફરજિયાત, ફરજ પાડે છે. તો અહીંયા આપણે પહેલું એક્ઝામ્પલ આપ્યું છે, વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ, ફરજિયાત, અને ન કરો તો પનિશમેન્ટ થાય એના માટે. એના કરતાં એ ફરજિયાત ક્રિયા છે. કેટલાકમાં તમારે બધે બધા પ્રશ્નોના સવાલના જવાબ લખવાના હોય તો પેપરમાં પણ આવી સૂચના આવી શકે કે યુ મસ્ટ એટેમ્પ્ટ ઓલ ધ ક્વેશ્ચન્સ,
તમારે બધા જ ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરવા જ પડશે એવી સૂચના મસ્ટ દ્વારા આપી શકે એટલે ફરજિયાત. એના માટે બીજા એક્ઝામ્પલ આપે, વી મસ્ટ નોટ પ્લે વિથ ફાયર, આપણે આગ સાથે રમત ન જ કરવી જોઈએ. આગ જલાતી હે તો આગ પાણી એની સાથે આપણે કોઈ દિવસ મજાક ન કરવી જોઈએ, રમત ન કરવી જોઈએ, કારણ કે એ આપણને બહુ મોટું જીવનું પણ નુકસાન કરી શકે છે. તો વી મસ્ટ નોટ પ્લે વિથ ફાયર, આપણે આગ સાથે રમત ન જ કરવી જોઈએ, પણ ફરજિયાત વસ્તુ બતાવી છે. પછી અહીંયા હેવ ટુ હેઝ ટુના ઉપયોગ પણ બતાવે છે. જો કે આઈ એમ સિક, હું બીમાર છું, આ એક પરિસ્થિતિ થઈ, બીમારી હોવી, આપણને કઈ હોસ્પિટલ જવાના આ ભરખા ન હોય, હોસ્પિટલ જવાનો આનંદ ન હોય, પણ અહીંયા જો પરિસ્થિતિ નિર્માણ થઈ કે આઈ એમ સિક, હું બીમાર છું, સો આઈ હેવ ટુ ગો ટુ હોસ્પિટલ, માટે હોસ્પિટલ જવું જ પડશે, આ ફરજિયાત ક્રિયા કરવી પડી. તો એ આપણે હોસ્પિટલ માટે પણ હેવ ટુ હેઝ ટુનો ઉપયોગ કર્યો. હી મિસ્ડ ધ ટ્રેન, જો આ પરિસ્થિતિ કઈ નિર્માણ થઈ, તે ટ્રેન ચૂકી ગયો, સો હી હેડ ટુ ગો બાય બસ, માટે એને બસ દ્વારા જવું પડ્યું. આ ભૂતકાળ છે એટલે હેડ ટુ, હી હેડ ટુ ગો, ટુ શબ્દ રહી ગયો છે આપણે, હી હેડ ટુ ગો બાય બસ, હી હેડ ટુ ગો બાય બસ. તો આપણે હી હેડ ટુ ગો બાય બસ કહી શકીએ. મિત્રો, આ જે થઈ એ ફરજિયાત ક્રિયાઓ એક્સપ્રેસિંગ નેસેસિટી નામનું ફંક્શન્સ બતાવે છે મિત્રો. એ પછી એક્સપ્રેસિંગ પોસિબિલિટી, ત્રીજું ફંક્શન્સ છે આપણું, એક્સપ્રેસિંગ પોસિબિલિટી ઓર પ્રેડિક્શન. શબ્દ મેં અહીંયા બતાવ્યો છે પ્રિડિક્શન, પ્રિડિક્શન એટલે ધારણા, અને પોસિબિલિટી એટલે શક્યતા. અમુક વખતે આપણે કહીએ છીએ કે કદાચ આવું થઈ શકે, કદાચ ચીન આપણા ઉપર હુમલો કરી શકે, આ પોસિબિલિટી છે અત્યારની પરિસ્થિતિને જોતા. તો પોસિબિલિટી, શક્યતાઓ આપણે ઘણી બધી રીતે બોલવાની હોય છે કે આવું થઈ શકે, આવું થઈ શકે, આમ થશે, આવું થઈ શકે, આપણે ધારણા કરીએ છીએ, પ્રેડિક્શન આપણે એને કહી શકીએ, પ્રિડિક્શન અથવા તો પોસિબિલિટી એ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. ગેસ કરવું, ગેસ, ધારણા કરવું. તો એના માટે કયા શબ્દોનો ઉપયોગ છે, તો મે શબ્દનો ઉપયોગ ખાસ થાય છે. મેનું ભૂતકાળ છે માઇટ, અને ખાસ કરીને પરહેપ્સ શબ્દનો ઉપયોગ પણ એમાં જોવા મળે છે. મે શબ્દ ખાસ, મે બે વસ્તુ માટે વપરાય છે, મે પરવાનગી માટે પણ વપરાય છે, પરમિશન માટે પણ, અને મે શક્યતા પણ બતાવે છે, પોસિબિલિટી પણ બતાવે છે. એટલે મે જ્યાં ઉપયોગ થયો હોય ત્યાં તમારે ખાસ વિચાર કરવાનો છે કે અહીંયા પરમિશન છે કે પોસિબિલિટી બતાવી છે. વાક્યનો મિનિંગ સમજ્યા વગર ફંક્શન્સ નહીં લખી શકાય મિત્રો. એટલે વાક્યોનો પોતાની ભાષામાં મિનિંગ સમજતા ખાસ શીખજો. કહેવાનો સીધો મતલબ છે અનુવાદ, માતૃભાષામાં એ વાક્યનો મિનિંગ ખબર પડવી જોઈએ તો જ સાચું ફંક્શન્સ ઘણી બધી વખતે ખબર પડશે. અમુક ફંક્શનોમાં તમને ક્લુ આપવામાં આવે છે, પણ આ મે શબ્દ જે આવે, મેં બે ફંક્શન બતાવે, પરમિશન પણ બતાવે, મે આઈ કમ ઇન સર, તમે કહેતા અંદર આવો છો, પરમિશન માટે છે એ શબ્દ, અને બીજું આપણે ધારણા માટે પણ મેનો ઉપયોગ કરીએ છીએ આપણે. તો એના માટે કેટલાક શબ્દો અહીંયા એક્ઝામ્પલથી આપણે સમજાવ્યું છે કે અમુક ક્રિયા કે ઘટના થઈ શકે અથવા થશે કે બનશે એવું દર્શાવવા માટે આ ફંક્શનનો આપણે ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ મિત્રો કે અહીંયા તમને ફંક્શન્સનો એક્ઝામ્પલ આપ્યું છે. આ એક્ઝામ્પલ ખાસ પૂછાતો એક્ઝામ્પલ છે. ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, આકાશમાં વાદળો છે, તો શું શક્યતા કહેવાય? સો ઇટ મે રેઇન ટુ નાઇટ,
પોસિબિલિટી એ છે કે કદાચ આજે રાત્રે વરસાદ આવી શકે, વરસાદ ન પણ આવે પણ આકાશમાં વાદળો છે એટલે એ સિચ્યુએશન એ બતાવે છે કે કદાચ વરસાદ આવી શકે, એ પોસિબિલિટી છે. પરહેપ્સ માય અંકલ મે કમ ટુ નાઇટ, ઘણી વખત આપણે એમ કહેતા આજે કદાચ આજે રાત્રે મારા કાકા આવશે, કદાચ આવશે એટલે પોસિબિલિટી છે ન પણ આવે. ઇન્ડિયા માઇટ વિન ધ મેચ ઇફ દે ટ્રાય, જો તે લોકોએ પ્રયત્ન કર્યો હોત તો ભારત મેચ જીતી શક્યું હોત, પોસિબિલિટી હતી, ભૂતકાળ બતાવ્યો અહીંયા, માઇટ વિન, જીતી શક્યું હોત, ઇફ ધે ટ્રાય, એમને પ્રયત્ન કર્યો હોત તો. ધેર ઇઝ સ્મોક સો ધેર મસ્ટ બી ફાયર, હવે આપણે મસ્ટથી ફરજિયાતપણું જોયું એટલે મસ્ટ જોઈને ફરજિયાતપણું ન મૂકી શકાય, કેટલીક વાર ચોક્કસ ધારણા માટે પણ મસ્ટનો ઉપયોગ થાય, ચોક્કસ ધારણા કે ભાઈ દરવાજા ઉપર તારું છે એનો મતલબ છે કે એ લોકો બહાર ગયા હશે, એ ધારણા છે. ધો ધેર મસ્ટ બી, સોરી, ધેર ઇઝ અ સ્મોક, ત્યાં ધુમાડો છે એનો મતલબ, એ ચોક્કસ ધારણા શું કરી શકાય, ત્યાં ધુમાડો છે એનો ચોક્કસ ધારણા શું શકાય, સો ધેર મસ્ટ બી ફાયર, ત્યાં આગ હોવી જ જોઈએ, આ ચોક્કસ ધારણા છે, એમને એમ ધુમાડો નીકળે જ નહીં, એટલે ધુમાડો છે એનો મતલબ ત્યાં આગ હોવી જ જોઈએ, એ ચોક્કસ ધારણા મસ્ટ દ્વારા પણ આપણે બતાવી શકીએ છીએ મિત્રો. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આવા વાક્યોમાં કે વાક્ય શું કહેવા માગે છે. આમ તો જનરલી મસ્ટ હોય એટલે ફરજિયાત ક્રિયા જ બતાવવામાં આવે છે, પણ કેટલીક જગ્યાએ આવા પણ મિનિંગ એના નીકળતા હોય છે, તો આપણે ખાસ ધ્યાન રાખવું. હવે આ વિડીયોનું એક છેલ્લું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. હવે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે શું, તો ભૂતકાળમાં બનેલી ઘટના, ભૂતકાળની કોઈ પણ ઘટના ભૂતકાળમાં બતાવવામાં આવે એટલે એને પાસ્ટ ઇવેન્ટ કહેવાય. પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની કોઈ પણ ઘટના. તો આપણે જાણી શકીએ કે ભાઈ આ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ નામનું ફંક્શન છે. તો આવું પણ પૂછાતું હોય છે. તો આ પ્રકારના વાક્યોમાં ભૂતકાળની ઘટનાઓ જ દર્શાવાય છે. ભૂતકાળ ફંક્શનનું નામ જ પાસ્ટ ઇવેન્ટ છે એટલે ભૂતકાળની જ ઘટનાઓ બતાવવી પડે. એમાં જુઓ ને, વોઝ વેર છે, ક્રિયાપદના ભૂતકાળના રૂપથી પણ ભૂતકાળ બતાવાય છે, કુડથી બતાવી શકાય, માઇટથી બતાવી શકાય, હેડથી બતાવી શકાય. તો આ બધા ભૂતકાળ બતાવવા માટેની ક્લુઓ છે. આપણે જાણીએ છીએ કે ભૂતકાળ બતાવવો હોય તો કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ભૂતકાળ બતાવે છે. તો એ વાક્યરચનાઓ ભૂતકાળની આપણે મગજમાં રાખવી જોઈએ. મિત્રો અહીંયા એક્ઝામ્પલ્સ આપ્યા છે તમને કે દિશા વોઝ રીડિંગ એ બુક, દિશા ચોપડી વાંચી રહી હતી, તો એ ચોપડી વાંચવાની ઘટના ભૂતકાળની છે એટલે એને પાસ્ટ ઇવેન્ટ કહી શકાય. માય ફાધર વેન્ટ ટુ રાજસ્થાન યસ્ટરડે, મારા પપ્પા ગઈકાલે રાજસ્થાન ગયા. ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ, ડોક્ટર આવ્યા તે પહેલાં પેશન્ટ મૃત્યુ પામ્યો હતો, ભૂતકાળની ઘટના છે એટલે એને પણ આપણે પાસ્ટ ઇવેન્ટમાં લઈ શકીએ. શી કુડ વિન ધ રેસ ઇફ શી રન ફાસ્ટ, ઇફ શી રેન ફાસ્ટ, જો તે ઝડપથી દોડી હોત તો તે મેચ રેસ એટલે કે દોડમાં જીતી શકી હોત, તો એ પણ ભૂતકાળની ઘટના છે. તો આવી ભૂતકાળની ઘટનાઓ બતાવવા માટે આપણે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે આજે આપણે કેટલા ફંક્શન્સ જોયા, 4, એબિલિટી, નેસેસિટી ઓર કમ્પલ્ઝન, પોસિબિલિટી ઓર પ્રેડિક્શન અને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. હવેના વિડીયોમાં બીજા ફંક્શનો જોઈશું, ત્યાં સુધી તમારે આ ફંક્શન્સના એક્ઝામ્પલો કલેક્ટ કરવાના અને દરેક એક્ઝામ્પલના બને એટલા 5-5, 10-10 ઓછામાં ઓછા એક્ઝામ્પલ્સ તમારે તમારી પાસે રાખવાના. આપણે અહીંયા 5-5 એક્ઝામ્પલ તો આપ્યા જ છે દરેકના, બીજા 5 તમારે કલેક્ટ કરી અને એક ફંક્શનના 10-10 એક્ઝામ્પલ એક બાજુએ આપણે ચોપડામાં લખવાના. આ કામ ચોક્કસ દરેકે ફરજિયાત કરવાનું છે, તો જ તમને ફંક્શન્સ આગળ આવડશે. હજુ ઘણા બધા ફંક્શન્સ બાકી છે, આપણે નવા વિડીયોમાં બીજા ફંક્શન્સને જોઈશું. ત્યાં સુધી બધાને જય શ્રી સ્વામિનારાયણ.